સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાળ ખાતે ગુજરાત એગ્રો દ્વારા સંચાલિત એફપીઓ માટેની એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજના વદરાળ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તારીખ 3/8/2023 ગુરુવારના રોજ ગુજરાત એગ્રો દ્વારા સંચાલિત એફપીઓ માટેનો એક દિવસીય શિબિર તાલીમ યોજાઈ હતી, જેમાં કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ, પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા કલેક્ટર નિમેશભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ વોરા, એમડી સહિતના અધિકારીની ઉપસ્થિતિ રહ્યા હતા. તો કેબિનેટ કૃષિમંત્રી તથા રાજ્યકક્ષાના મંત્રીઓને વિડીયો પ્રોજેક્ટર દ્વારા સેન્ટર વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. તો આ એક દિવસીય શિબિરમાં મોટાભાગના એફપીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમનું સુંદર માર્ગદર્શન મેળવ્યું હતું. તો મિની ટ્રેક્ટર સહાય સહિતની સહાય લાભાર્થીને આપવામાં આવી હતી. જીલ રાવલ, જેડેશીવી, પ્રાંતિજ. આજે આ વદરાળ ખાતાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, આજે આ સેન્ટર છે એમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખેડૂતના જે પ્રતિનિધિ મંડળ છે, એફપીઓના પ્રતિનિધિઓ, એને માર્ગદર્શન આપવા માટેનો પરિસંવાદ હતો. અને અત્યારના સમયમાં કેન્દ્ર સરકાર ખાસ ભાર મૂકે છે કે ખેડૂતોના સંગઠનો બને, આ સંગઠનો દ્વારા ઉત્પાદન ખેડૂતોનું, એના વેચાણ માટેની, એના વેલ્યુ એડિશન માટેની, એના એગ્રો પ્રોસેસ માટેની જો પ્રવૃત્તિ થાય તો ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળે અને વધારામાં આપણી બીજી જરૂરિયાતો પણ પૂરી થાય, અને એના માટે આ એફપીઓના માધ્યમથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને વધુ સારી રીતે ભાવ મળે, પોષણક્ષમ અને સારી ખેતી કરી શકે એના માટે જરૂરી માર્ગદર્શન આપવા માટેનું આ પરિસંવાદ અત્યારે યોજવામાં આવેલ, અને એ પરિસંવાદમાં હાજરી આપવામાં ખાતરી આવી. પ્રાંતિજ તાલુકા શાકભાજીનું હબ છે અને ફુલાવાનું પણ હબ છે. આજુબાજુની નર્સરીઓમાં 60-70 પૈસે છોડ મળે છે, અને આ સેન્ટર ઓફ એજ્યુકેશનમાં ખાલી 1 રૂપિયો તો છોડની મજૂરી લેવામાં આવે છે, તેના વિશે શું કહેવા માંગે છે? તમારી આ વાત વિશે હું તપાસ કરી લઈશ, પણ એમાં જે અમારા નિયામક શીખે છે 50% સહાય અમે આપીએ છીએ. અમુક વખતે જે સહાય મળે છે, હું પોતે પણ ખેડૂત છું. નર્સરી આ બાબતમાં મને પૂરા માહિતગાર કરજો.